નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આજના આ ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેકને આવકારું છું. આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર આપણે નાઉન નામ જે પાર્ટ્સ ઓફ સ્પીચનો પહેલો જ શબ્દ પ્રકાર હતો તેના પ્રથમ ભાગમાં અલગ અલગ પાંચ નાઉનની આપણે વિગતવાર માહિતી મેળવી, કઈ રીતે નાઉનનો ઉદ્ભવ થયો, આ જગતમાં જે કોઈ વસ્તુ જન્મે છે, જે કોઈ વસ્તુનું સર્જન થાય છે, એ દરેક એક કોમન નાઉન છે, એનું નામકરણ કરી દઈએ તો એ પ્રોપર નાઉન થઈ જાય. માણસ પોતે એકલો રહેવા ટેવાયેલો નથી, સમૂહમાં રહે છે, એટલે એ દરેક સમૂહવાચક નામ એને કલેક્ટિવ નાઉન કહેવાય. ત્યાર પછી જે માપીને, તોલીને, જોખીને એવી રીતે આપણને જે લીટરમાં મળે છે એ બધી જ વસ્તુ, એટલે એ મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામ, અને જે વસ્તુ કે જે બાબતને તમે જોઈ નથી શકતા, તમે સ્પર્શી નથી શકતા, માત્ર એને મહેસૂસ કરી શકો છો, અનુભવી શકો છો, એટલે એ એબસ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ. તો આવા અલગ અલગ પાંચ પ્રકારના નાઉનના આપણે અભ્યાસ કર્યો. આજના આ જ લેક્ચરની અંદર નાઉન પાર્ટ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ નાઉનનો ચાર્ટ, કે તમે કઈ રીતે નાઉનને યાદ રાખશો, કઈ રીતે નાઉન છે એ તમે કંઠસ્થ કરી શકશો. જે પ્રથમ ભાગમાં શીખી ગયા એ નાઉનનો ઉદ્ભવ અને એની પ્રાથમિક માહિતી, અને આજના આ બીજા ભાગની અંદર નાઉનના પ્રોપર પ્રકાર, કે કઈ રીતે નાઉન છે એ આપણે યાદ રાખવાના છે અને કઈ રીતે એને ઓળખવાના છે કે આ એ આજ પ્રકારના નાઉન થયું, આજ પ્રકારનું નાઉન થયું. વિદ્યાર્થી મિત્રો, નાઉનના ચાર્ટ તરફ આગળ વધીએ. આખો એક જ ચાર્ટ છે, પણ એને વ્યવસ્થિત રીતે મેં બે ભાગમાં ડિવાઈડ કરી દીધો છે, જેથી કરીને આપ એને સરળતાથી સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, નાઉનના મેઇન નામ છે નાઉન, એટલે કે નામ. કઈ રીતે નામનો ઉદ્ભવ થયો, નાઉનનો ઉદ્ભવ થયો એ પ્રથમ ભાગની અંદર આપણે જોઈ ગયા. તો એ નાઉનના મુખ્ય બે પ્રકાર પડે છે, એ નાઉનના મુખ્ય બે પ્રકાર પડે છે. પ્રથમ પ્રકાર છે પ્રોપર નાઉન, જેને કહેવાશે ચોક્કસ નામ, અને બીજો પ્રકાર છે કોમન નાઉન, જેને કહેવાય સામાન્ય નામ. બે પ્રકારના નામ એ વિદ્યાર્થી મિત્રો એ નામના મુખ્ય પ્રકાર છે, પ્રોપર નાઉન એટલે કે ચોક્કસ નામ, અને કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. તો આ એ નામના મુખ્ય બે પ્રકાર થયા. બંનેના ઉદાહરણ આપેલા છે. કોમન નાઉન એટલે કે છોકરો, છોકરી, બોય, ગર્લ, સિટી એટલે શહેર, વિલેજ એટલે ગામડું, કન્ટ્રી એટલે દેશ, ફ્રૂટ્સ એટલે બધા ફળો, વેજીટેબલ્સ એટલે શાકભાજી. તો આ બધા કોમન નાઉન થયા, અને એ જ કોમન નાઉન ઉપરથી પ્રોપર નાઉન એટલે કે ચોક્કસ નામ પડે છે. છોકરાનું કોઈ પણ નામ રોહિત હોઈ શકે, છોકરીનું કોઈ પણ નામ માહી હોઈ શકે, કોઈ એનિમલ છે, કોઈ પ્રાણી છે તો એનું નામ ટોમી હોઈ શકે, સિટી તરીકે રાજકોટ છે, વિલેજ તરીકે કોઈ ગામનું નામ તમે લઈ શકો, કન્ટ્રી તરીકે આપણે ઇન્ડિયા લીધેલું છે, રાજ્ય એટલે કે સ્ટેટ તરીકે તમે ગુજરાત લઈ શકો, બરાબર, ફ્રૂટ્સ તરીકે એપલ લીધેલું છે, આ રીતે વેજીટેબલ્સ તરીકે બ્રિંજલ, બેંગ કહેવાય ને કે પોટેટોસ, ટોમેટોસ, ચીલી વગેરે વસ્તુ છે, તો એ આપણા માટે શાકભાજી થયા. તો જે કોમન નાઉન છે વિદ્યાર્થી મિત્રો, જે કોમન નાઉન છે એના ઉપરથી નામકરણ કરી અને પ્રોપર નાઉન બને. કોમન નાઉનનું વિદ્યાર્થી મિત્રો, કોમન નાઉનનું નામકરણ કરી અને એ આપણા માટે એ પ્રોપર નાઉન બનશે. નામકરણ કર્યું એટલે એનું નામ પાડ્યું. છોકરાનું નામ હતું તો રોહિત પાડ્યું, છોકરીનું નામ હતું તો માહી પાડ્યું, આ રીતે અલગ અલગ નામકરણ કર્યા તો એ મારા માટે પ્રોપર નાઉન એટલે ચોક્કસ નામ બન્યા. અને આ જગતની અંદર જે કોઈ જન્મ લે છે, જે કોઈનું સર્જન થાય છે, એ દરેકે દરેક કોમન નાઉન છે, કોમન નાઉન સામાન્ય નામ છે. તો આ એ નામના મુખ્ય બે પ્રકાર થયા, નામના મુખ્ય બે પ્રકાર, પ્રોપર નાઉન અને કોમન નાઉન. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે જે વસ્તુ ચોક્કસ છે, જે વસ્તુ ચોક્કસ છે,
જે પ્રોપર છે બરાબર એનો કોઈ પ્રકાર આ જગતની અંદર પાડી શકાતો નથી, કારણ કે એ ચોક્કસ છે. હવે રોહિત નામનો વ્યક્તિ છે તો રોહિત નામના વ્યક્તિને કોઈ ભાગ પડે નહીં. માહી નામની કોઈ છોકરી છે તો માહી નામની છોકરીને કોઈ પ્રકાર પડે નહીં. રાજકોટ નામનું સિટી છે તો રાજકોટ નામના સિટીના કોઈ પ્રકાર પડે નહીં. તો આ રીતે જે પ્રોપર નાઉન છે એના કોઈ પ્રકાર પડતા નથી, પણ જે કોમન નાઉન છે એના અલગ અલગ પ્રકારો પડે છે. એના અલગ અલગ કયા પ્રકારો પડે છે એ જ કોમન નાઉનનો ચાર્ટનો ભાગ બીજો એ આપણે અહીંયા જોવા જઈએ. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એની અંદર જે કોઈ નાઉન આપણે ભણી ગયા એ નાઉનના મુખ્ય બે પ્રકાર પ્રોપર અને કોમન. પ્રોપરના કોઈ પ્રકાર પડતા નથી કારણ કે ચોક્કસ નામ છે. જ્યારે કોમન નાઉન સામાન્ય નામ એના પ્રકાર પડે છે તો એના કયા નામ, તો કે કોમન નાઉન સામાન્ય નામના મુખ્ય બે પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામના મુખ્ય બે પ્રકાર કયા, તો કે કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન, અને બીજું છે અનકાઉન્ટેબલ નાઉન. વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટેબલ નાઉન એટલે કે જે નામને તમે ગણી શકતા હોય એવા નામ, અને અનકાઉન્ટેબલ નાઉન એટલે જે નામને તમે ન ગણી શકતા હોય, ન ગણી શકતા હોય એવા તમામ નામ એને અનકાઉન્ટેબલ નામ, અને ગણી શકતા હોય એવા તમામ નામ એટલે કાઉન્ટેબલ નામ. તો આ એના મુખ્ય બે પ્રકાર થયા, પણ એના હજી પેટા પ્રકાર પડે છે. તો કાઉન્ટેબલ નાઉન એટલે કેવા, જેને ગણી શકાય છે એવા નાઉન એટલે કેવા, તો કે એના મુખ્ય બે પ્રકાર, એક કોમન નાઉન એટલે કે સામાન્ય નામ જે ભણી ગયા એ જ વસ્તુ, બીજું કલેક્ટિવ નાઉન એ છે સમૂહવાચક નામ. બરાબર છે, કલેક્ટિવ નાઉન. તો એ કાઉન્ટેબલ નાઉનના મુખ્ય બે પ્રકાર કોમન અને કલેક્ટિવ, સામાન્ય નામ અને સમૂહવાચક નામ. જ્યારે વિદ્યાર્થી મિત્રો જેને આપણે ગણી શકતા નથી એવા અનકાઉન્ટેબલ નાઉનના પણ મુખ્ય બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામ, અને બીજું છે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. તો પ્રથમ તો આપણે કોમન નાઉનમાં કાઉન્ટેબલ નાઉન અને કાઉન્ટેબલ નાઉનનો પહેલો પ્રકાર એટલે કોમન નાઉનનો અભ્યાસ કરીએ. તો એના ઉદાહરણો મને આપેલા છે. સામાન્ય નામ જે સમજી ગયા તે જ, બોય, ગર્લ, કન્ટ્રી, રિવર, સી, બુક, પેન, સ્કૂલ વગેરે. તો આ બધા જ મારા માટે કોમન નાઉન થઈ ગયા. છોકરો, છોકરી, દેશ, નદી, દરિયો, ચોપડી, પેન, શાળા વગેરે. બરાબર છે, તો આ બધા જ કોમન નાઉન. અને જે કલેક્ટિવ નાઉન છે, જે સમૂહવાચક નામ છે, એ પણ એ કોમન નાઉનનો પ્રથમ પ્રકાર કાઉન્ટેબલ નાઉન અને એનો બીજો ભાગ છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. વિદ્યાર્થી મિત્રો, તો એવા સમૂહવાચક નામ કયા કયા, તો કે પીપલ, ક્રાઉડ, આર્મી, પોલીસ, હર્ડ, ફોક અને ફેમિલી વગેરે નામ થયા. એ મારા માટે એ થયા સમૂહવાચક નામ. પીપલ એટલે લોકો, ક્રાઉડ એટલે ટોળું, પોલીસ એટલે પોલીસની આખી ઝુંડ, પોલીસની આખું ફેમિલી, આર્મી એટલે આખી સેના, હર્ડ એટલે ટોળું, ફ્લોક એટલે પક્ષીઓનું જે ઝુંડ જતું હોય તેને ફ્લોક કહેવાય, ફેમિલી એટલે કુટુંબ. તો આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે ગણી શકો, પણ એ સમૂહમાં છે એટલા માટે સમૂહવાચક નામ. અને આ બોય, ગર્લ, કન્ટ્રી, રિવર આ વગેરે વસ્તુને તમે ગણી શકો, પણ એ એક એક જ છે એટલા માટે એ સામાન્ય નામ. તો કોમન નાઉનનો પહેલો પ્રકાર કાઉન્ટેબલ, કાઉન્ટેબલમાં પણ બે પ્રકાર પડે છે, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન, સામાન્ય નામ અને સમૂહવાચક નામ. એ રીતે વિદ્યાર્થી મિત્રો એ જ કોમન નાઉનનો બીજો પ્રકાર છે અનકાઉન્ટેબલ નાઉન, જેને ગુજરાતીમાં કહેવાય જેને ગણી ન શકાતા હોય તેવા નામ, ગણી નથી શકાતા એના પણ બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક નામ, અને બીજો પ્રકાર એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. તો પ્રથમ મિત્રો મટીરિયલ એટલે કે દ્રવ્ય કે જથ્થાવાચક નામ છે એને આપણે કઈ રીતે ઓળખી શકીએ જેને ગણી નથી શકાતા, તો કે વિદ્યાર્થી મિત્રો રાઈસ,
વીટ, વોટર, મિલ્ક, ગોલ્ડ, સિલ્વર, મની, સ્વીટ વગેરે. વિદ્યાર્થી મિત્રો, જે રાઈસ અને વીટ છે એ મારા માટે દ્રવ્ય થશે, જે વોટર અને મિલ્ક છે એ મારા માટે પ્રવાહી થશે, જે ગોલ્ડ અને સિલ્વર છે એ મારા માટે રાઈસ અને વીટ છે એ મારા માટે જથ્થો થશે, વોટર અને મિલ્ક મારા માટે પ્રવાહી થશે, ગોલ્ડ અને સિલ્વર એ મારા માટે દ્રવ્ય થશે. વિદ્યાર્થી મિત્રો, મની એટલે કે પૈસા, પૈસા વસ્તુ એવી છે કે જેને તમે ગણી ન શકો, એ પોતે જ એ દ્રવ્યવાચક નામ છે, પોતે જ જથ્થાવાચક નામ છે, એ હંમેશા સમૂહમાં જ હોય. કેટલા પૈસા જોઈએ છે તો પૈસાને વિદ્યાર્થી મિત્રો ગણી શકાતા નથી, એનો ભાગ પાડીએ તો રૂપિયા અને સિક્કા એને તમે ગણી શકો છો, બરાબર. કરન્સી નોટ્સ એન્ડ કરન્સી કોઇન્સ, સિક્કા અને નોટને તમે ગણી શકો, રૂપિયાને ગણી શકો, પણ વિદ્યાર્થી મિત્રો મની પૈસા એ જથ્થો થયો એને તમે ગણી શકો નહીં. તો મની એટલે કે પૈસા એ જથ્થામાં થયું એને તમે ગણી શકો નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વીટ, સ્વીટ એટલે અહીંયા મીઠું નહીં, ખાવાનું મીઠું કે જે ગળાસમાં લાગતું હોય એ મીઠું નહીં, પણ સ્વીટ એટલે મીઠાઈ. વિદ્યાર્થી મિત્રો, મીઠાઈ એને તમે ક્યારે ગણી ન શકો, બરાબર. હકીકતમાં મીઠાઈના જે આપણે પીસ પાડેલા હોય એ નાના નાના પીસને તમે ગણી શકો, પણ મીઠાઈને ગણી શકાય નહીં. મીઠાઈને માપી શકાય, 1 કિલોગ્રામ બરફી, 1 કિલોગ્રામ પેંડા, 1 કિલોગ્રામ ગુલાબજાંબુ વગેરે વસ્તુ છે તો એને તમે ગણી નથી શકતા, એને એ તમે માપી શકો છો, તો એ પણ હંમેશા જથ્થામાં આવે. તો મીઠાઈ અને મની, સ્વીટ અને મની એ બે વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે કન્ફ્યુઝન રહે છે. તો આપને મારી ખાસ નમ્ર વિનંતી છે કે મની એટલે કાઉન્ટેબલ નાઉન નથી, સ્વીટ એટલે એબસ્ટ્રેક્ટ નાઉન પણ નથી, બરાબર. એ મીઠાઈ છે તો મીઠાઈ થયું એટલા માટે એ આપણા માટે એ મટીરિયલ નાઉન થશે. જો સ્વાદની ગણતરીએ આપણે એને લઈએ તો સ્વાદની ગણતરીએ સ્વીટ, મીઠું જે વસ્તુ હોય, ગળ્યું જે વસ્તુ હોય તો એને આપણે સ્વીટ કહીએ, બરાબર છે. તો એ હજી વ્યાજબી છે તો એને એ આપણે ભાવવાચક નામમાં ઉપયોગ કરીશું, કારણ કે મીઠી વસ્તુને અનુભવી શકાય છે, મીઠી વસ્તુને જોઈ પણ શકાતી નથી અને એને ઓડી પણ શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, તો આ થયું એ મારા માટે મટીરિયલ નાઉન. કયા કયા? રાઈસ અને વીટ એ જથ્થો છે, વોટર અને મિલ્ક એ પ્રવાહી છે, ગોલ્ડ અને સિલ્વર એ દ્રવ્ય છે, મની એટલે કે પૈસા, સ્વીટ એટલે મીઠાઈ, આ બધી વસ્તુ એવી છે કે જેને તમે ગણી શકતા નથી, એ નથી ગણી શકતા, એટલે કોમન નાઉનનો બીજો પ્રકાર અનકાઉન્ટેબલ નાઉન, અને એની અંદર એ દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામ મટીરિયલ નાઉન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ જ કોમન નાઉન એનો બીજો પ્રકાર અનકાઉન્ટેબલ નાઉન, અને અનકાઉન્ટેબલ નાઉનનો પણ બીજો પ્રકાર, અને એ છે એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન જેનું ગુજરાતી થશે એ છે ભાવવાચક નામ. વિદ્યાર્થી મિત્રો, જે ભાવ છે જેને તમે ફીલ કરી શકો છો, અનુભવી શકો છો, તમે જોઈ શકતા નથી કે તમે સ્પર્શી શકતા નથી, એવા તમામ પ્રકારના નામને આપણે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ કહીશું. વિદ્યાર્થી મિત્રો, એવા નામ કયા કયા? તો કે લવ, એંગર, હોટ, ફીલિંગ, કોલ્ડ, સ્મેલ, એક્સાઇટમેન્ટ, સ્વીટ વગેરે. લવ એટલે પ્રેમ, પ્રેમને જોઈ શકાય નહીં, ગણી શકાય નહીં, બરાબર. બીજું, એને ઓડી પણ શકાય નહીં, માત્ર અનુભવી શકાય. એંગર એટલે ગુસ્સો, દેખાય નહીં, અનુભવી શકાય માત્ર ને માત્ર. હોટ એટલે ગરમ અથવા ગરમી, અનુભવી શકાય. ફીલિંગ, લાગણી, અનુભવી શકાય. કોલ્ડ એટલે ઠંડી થતી હોય તો અનુભવી શકાય. સ્મેલ એટલે સુગંધ, એને અનુભવી શકાય. એક્સાઇટમેન્ટ, ઉત્તેજના, તો એને અનુભવી શકાય. સ્વીટ એટલે મીઠું, ગળ્યું, મીઠાસ, એને અનુભવી શકાય. તો વગેરે એ અનુભવી શકાય એવા એબસ્ટ્રેક્ટ નાઉન. જોયું વિદ્યાર્થી મિત્રો, નાઉન
એનો બીજો પ્રકાર એ આપણા માટે હતો નાઉનનો ચાર્ટ. પ્રથમ તો નાઉનના મુખ્ય બે પ્રકાર છે. આખા વિડિયો લેક્ચરને વળી પાછો એકવાર રિવાઇઝ કરી લઈએ. નાઉનના મુખ્ય બે પ્રકાર, પ્રોપર નાઉન અને કોમન નાઉન. કોમન નાઉનનું તમે નામકરણ કરી દો એટલે પ્રોપર નાઉન થઈ જશે. તો મુખ્ય બે પ્રકાર થયા. પ્રોપર નાઉન એ ચોક્કસ નામ થયું જેને તમે એના કોઈ પ્રકાર પાડી શકો નહીં, કારણ કે એ ચોક્કસ નામ છે. જ્યારે કોમન નાઉન એટલે સામાન્ય નામના પ્રકાર પડે છે, તો કોમન નાઉનના મુખ્ય બે પ્રકાર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલના પણ બે પ્રકાર, કોમન અને કલેક્ટિવ. કોમન નાઉન સામાન્ય નામ, બોય, ગર્લ, કન્ટ્રી, રિવર વગેરે. કલેક્ટિવ નાઉન સમૂહવાચક નામ, પીપલ, ક્રાઉડ, આર્મી, પોલીસ, હર્ડ વગેરે. ત્યાર પછી અનકાઉન્ટેબલ નાઉન, એના પણ બે પ્રકાર, મટીરિયલ અને એબસ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉનમાં રાઈસ, વ્હીટ, વોટર, મિલ, ગોલ્ડ, સિલ્વર, મની, સ્વીટ વગેરે. અને એબસ્ટ્રેક્ટ નાઉનની અંદર લવ, એંગર, હોટ, ફિલિંગ, કોલ્ડ, સ્મેલ, એક્સાઇટમેન્ટ, સ્વીટ વગેરે. તો આ બધી જ વસ્તુ એ આપણા માટે નાઉન થઈ. મુખ્ય જોવા જાઓ તો પાંચ જ પ્રકાર છે, કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન. આ મુખ્ય પાંચ પ્રકાર એને આપણે પ્રથમ ભાગમાં પણ જોઈ ગયા. પણ વિડીયો લેક્ચરના બીજા ભાગની અંદર, નાઉનના બીજા ભાગની અંદર આપણે એને વર્ગીકરણ કરી અને છૂટું પાડ્યું. વિદ્યાર્થી મિત્રો, વળી પાછું એકવાર ટૂંકમાં કહી દઉં, નાઉનના મુખ્ય બે પ્રકાર કોમન અને પ્રોપર. કોમન નાઉનના મુખ્ય બે પ્રકાર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલના મુખ્ય બે પ્રકાર કોમન અને કલેક્ટિવ. અને અનકાઉન્ટેબલના મુખ્ય બે પ્રકાર મટીરિયલ અને એબસ્ટ્રેક્ટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આ લેક્ચરની અંદર આપણે એ નાઉનના ચાર્ટને વિગતવાર સમજ્યું. વળી પાછા બંને ભાગને એક વખત રિવાઇઝ કરી અને નાઉન શું છે, કઈ રીતે ઉદ્ભવ થયો, કઈ રીતે એના પ્રકારો પડે છે, કઈ રીતે એને ઓળખાય છે અને કઈ રીતે નામ એને આપી શકાય છે, એ દરેક બાબતની વિડીયો લેક્ચરમાં વિગતવાર માહિતી મેળવો. વધુને વધુ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલને વધુને વધુ શેર કરો, આપના મિત્રો સુધી પહોંચાડો. ત્યાં સુધી આપ, હવે હું ભાવિન સર આપની સમક્ષ રજા લઉં છું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.